આ પરિસરમાં પૂર્વે બે વાર જગદગુરુ શંકરાચાર્યની વિચારધારા ઉપર તત્વેષણા થઈ ગઈ છે, ચિંતન થઈ ગયું છે. પણ આ તો એવો વિશાળ જ્ઞાન રાશિ છે કે જેટલી વાર એની પાસે જઈએ એટલી વાર નવું નવું કંઈક ને કંઈક મળ્યા કરે. જેમ આયુર્વેદમાં કહે છે ને કે ઔષધિને જેમ જેટલી વાર ઘૂંટો જેટલી વાર ઘૂંટો એનાથી પોટન્સી એનો પાવર વધ્યા કરે. તો આ શાંકર વેદાંત ઘનવટી આપ સૌના મગજની ખરલમાં આજે બધા વ્યક્તાઓ ઘૂંટી રહ્યા છે અને એનાથી અવશ્ય આપને મને સહિત લાભ થશે એવી મારી શ્રદ્ધા છે. શરૂ કરતાં પહેલાં એક સરસ વાત કહું તમને. શંકરાચાર્યજીએ જગતભરના તમામ વક્તાઓ ઉપર ઉપકાર કર્યો છે. એણે એક એવો શ્લોક આપ્યો કે પ્રવચનના આરંભમાં આ શ્લોક બોલે એટલે પછી એનું પ્રવચન સફળ જ થાય. એવો એક અદ્ભુત શ્લોક છે વિવેક ચૂડામણીમાં. હું પણ એનાથી શરૂ કરું છું અને આપ પણ કરજો. જ્યાં ત્યાં ભાષણ કરવાનો પ્રસંગ આવે ને ત્યારે આ શ્લોક બોલો ને એટલે 50% તમારો વિજય થઈ જાય. દુર્લભમ ત્રયમેવ એતત્, તમને બધાને ખબર છે, દેવાનુગ્રહ કા હેતવમ મનુષ્યત્વમ મુમુક્ષત્વમ મહાપુરુષ સંશ્રય. આ બધા જ આપ જાણીએ છીએ. આનાથી શરૂ કરો ને એટલે તમારે આનું પછી વિવરણ કરો એટલે 25 મિનિટ હોઈ જાય. પ્રવચનકારો માટેનો ઉત્તમ શ્લોક છે આ. અને પ્રવચનકારો પ્રવચન સિવાય ઇતર કાંઈ કરતા નથી હોતા એટલે આ માફક આવી જાય છે. આ શ્લોકમાં અદ્ભુત વાત કરી આપણને લાગુ પડે છે એટલે હું બોલું છું કે આ જગતમાં દેવોના પણ કૃપાને પ્રાપ્ત થઈ શકે એવી ત્રણ દુર્લભ વસ્તુઓ છે. એમાંથી બે તો આપણને અત્યારે સુલભ થઈ જ ગઈ છે. એક તો મનુષ્યત્વમ અને બીજું મહાપુરુષ સંશ્રય. આ બે તો આપણને આપણે બધા લગભગ માણસ તો છીએ જ, એટલે આ તો આપણને એમને એમ દુર્લભ વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ. જોકે શંકરાચાર્ય મનુષ્યત્વ શબ્દ વાપર્યો એટલે માણસાય હોય તે માણસ એવું એની અંદર વ્યાખ્યા છે. પણ એ આપણને ફિટ થાય જ છે, નહીંતર તો આપણે અહીંયા આવીએ જ નહીં ને. એટલે આપણે બધા માણસ જ છીએ, માણસ જેવા માણસ છીએ. આ એક અનુગ્રહ તો થઈ ગયો છે. અને બીજું મહામહેનતે મળે એવો મહાપુરુષ સંશ્રય તો આપણે રૂબરૂ આપણી સામે જ બેઠા છે. એમનો સંશ્રય આપણને મળી ગયો છે તો આ બીજી દુર્લભ વસ્તુ આપણે માટે સુલભ થઈ ગઈ છે. હવે આ ત્રીજું જે મુમુક્ષત્વમ છે ને એ જરા કઠણ છે, એ બધાને માફક ન આવે. પણ હવે શંકરાચાર્યના ચરણે બેઠા હોય મુમુક્ષત્વનો અર્થ એનો મોક્ષ મળી જાય એમ નહીં, પણ મોક્ષ પામવાની ઈચ્છા એની દિશામાં આપણી થોડીક ગતિ થાય. શ્રીમદ શંકરાચાર્યના ચરણોમાં બેસવાથી આપણી જો એવી ગતિ ન થાય તો આપણા જેવો દુર્ભાગ્ય કોણ. એટલે ત્રીજુંય આપણને પ્રાપ્ત થઈ ગયું છે એમ માનીને આપણે આગળ વધીએ. તો આ સંગોષ્ઠીમાં વિવિધ વિષયો ઉપર આ વક્તાઓ બોલવાના છે એટલે મારે એમાં આપનો સમય લેવો જોઈએ નહીં. કારણ કે એણે પાછું આ ટીવીનું એક માથાકૂટ એવી છે ને કે ટાઈમસર પૂરું કરવું પડે. શંકરાચાર્ય તો આખી દુનિયામાં ફર્યા અને એણે વાદવિવાદ શાસ્ત્રાર્થ કર્યો એ અઠવાડિયા અઠવાડિયા સુધી ચાલે, 15-15 દિવસ સુધી ચાલે. કારણ કે ત્યારે ટીવી નહોતું એટલે કાંઈ મોકલાશ હતી, પણ હવે આપણે જરાક બંધાઈ ગયા. તો આપનો વધારે સમય નહીં લઉં કારણ કે પછી હજી આપણે આજે વક્તાઓને ખાસ તો નગીન બાપા આવ્યા છે આપણી વચ્ચે. પૂજ્ય બાપુએ વાત કરી હતી કે એમની બહુ ઈચ્છા છે કે દક્ષિણ ભારતની અંદર શંકરાચાર્ય વિશે બહુ ઊંડો વિચાર થયો છે. એના ગ્રંથોની ટીકાઓ પણ એ દક્ષિણમાંથી વધારે લખાઈ છે. અને એ શંકરાચાર્યના હાર્દને પામવું હોય તો તમારે દક્ષિણમાં જે આ ખેડાણ થઈ રહ્યું છે એમાંથી કેટલાક વિદ્વાનોને બોલાવવા જોઈએ અને એમની પાસે બેસીને આપણે જો બધી વાત સાંભળીએ તો આ વિશાળ જ્ઞાન રાશિની અંદરથી આપણને અમૂલ્ય રત્નોની પ્રાપ્તિ થાય. અને એટલા માટે નગીન બાપાએ આ વિચાર મૂક્યો હતો, બાપુને ગમી ગયો, અમલમાં આવ્યો. અને એટલે એમને જ આપણે કહીએ છીએ કે તમે હવે આના ઉપર પ્રાસ્તવિક જે કાંઈ કેવું હોય તે કહી અને એક આખે શું કહેવાય માહોલ રચી દો. પૂજ્ય નગીન બાપા. પૂજ્ય તો બધાના પૂજ્ય છો ને તમે, 100 વર્ષના થયા તો શું કરીએ. સભાપતિજીએ
સગવડ કરી આપે છે. કારણ કે મને કંઈ હરિશ્ચંદ્રભાઈ જેવું હિન્દી આવડતું નથી, એટલે હું પણ મોટા માણસની પાછળ પાછળ આપણે ગુજરાતીમાં જ બોલવાના છે. અમારે આંગણે પધારેલા શંકર સાહિત્યના પ્રકાંડ સારસ્વતો અને આપ સૌને સાંભળવા માટે એકઠા થયેલા અમે સૌ શ્રોતાજનો, ડાયા માણસો અને વિદ્વાન માણસોની હાજરીમાં મૂર્ખ માણસે બોલવું નહીં એવો એક નિયમ છે. કારણ કે બોલે તો એ ઉઘાડો પડી જાય. પણ મારે થોડું બોલવું એ સભાપતિનો આદેશ છે, અને એનો હુકમ ન માનીએ તો એ આપણને કાઢી મૂકે. મારે વસંતભાઈ આ સભામાં જરા બેસવું છે. આ વિચાર અથવા શંકરાચાર્યના આ સત્રની શરૂઆત 15-15 મહિના પહેલાં બાપુ જોડેની એક આકસ્મિક વાતચીતમાં થયેલો. નક્કી થયા પછી બાપુએ આદેશ આપ્યો અને બિલકુલ લાયકાત નહીં હોવા છતાં બાપુનો હુકમ આપણે પાળવો પડે એટલે અમે કામ શરૂ કર્યું. એ ઋણ સ્વીકારની યાદી થોડી લાંબી છે, પણ હું જરાક ટૂંકાવીને બહુ જ મહત્ત્વના 2-4 માણસોના નામ આપીશ, કારણ કે જેમના વગર હું આ કામ કરી જ ન શક્યો હોત એવા મારા પરમ મિત્ર ગિરધારીભાઈ રોહરા, એમણે વ્યવસ્થાની બધી જ જવાબદારી પોતાના માથા ઉપર ઉપાડી લીધી. મુંબઈના શંકર મઠના અધિષ્ઠાતા શેષન સાહેબ, એમણે અમને ઘણું બધી મદદ કરી, માર્ગદર્શન આપ્યું, થોડાક વિષયો બતાવ્યા, થોડાક વિષયો બાપુએ પણ આપેલા. ભારતીય વિદ્યાભવનના સંસ્કૃત વિભાગના નિરીક્ષક ગિરીશ જાનીએ પણ અમને મદદ કરી. બારડોલીથી પ્રજ્ઞાબેને પણ અમને થોડાક નામો મોકલાવ્યા. મેં આપને કહ્યું યાદી બહુ લાંબી છે, પણ સૌથી વધારે મદદ શંકર વેદાંતના પ્રકાંડ અભ્યાસી વિજયભાઈ પંડ્યાએ અમને કરી છે. એમણે વારંવાર અમને ટોક્યા, માણસોની પસંદગીમાં મદદ કરી અને અમારી જે કંઈ ભૂલ હતી એ અમને સુધારી. પણ તોય કામ તો અધૂરું જ રહ્યું, આપણી આવડતનો એટલે કેટલું કામ થાય. પણ એટલે બાકીનું જે બધું ભાગ છે, બાકીની બધી જવાબદારી એ ગૌતમભાઈએ ઉઠાવી. ગૌતમભાઈને માટે આ સહજ કામ કહેવાય, કારણ કે એમણે તો શંકરાચાર્યના સંખ્યાબંધ ગ્રંથો પબ્લિશ કર્યા છે અને ઘણા લાંબા વખતથી એ અભ્યાસનિષ્ઠ છે. શંકરાચાર્યને નામ તો આપણે 1200 વર્ષથી હિન્દુસ્તાનમાં ગાજે છે, પણ શંકરાચાર્યને સમજવો એ સહેલો નથી. શંકરાચાર્યને વિશે લખેલા પુસ્તકોની યાદી એક આખી લાયબ્રેરી ભરાય એટલી છે. વિનોબાજી કહેતા કે આ દુનિયામાં 10 બુદ્ધિશાળી માણસોની યાદી તૈયાર કરવી હોય તો શંકરાચાર્યનું નામ એમાં લખવું જ પડે. આવો આ પ્રકાંડ વિદ્વાન આચાર્યો સ્વયં પ્રમાણ એવું જેને માટે કહેવાય, એવા માણસને થોડીક ઉડાઉટ કરવાથી અથવા એના 2-4 વ્યાખ્યાનો સાંભળવાથી આપણે નહીં સમજી શકીએ. મહારાષ્ટ્રના એક સુપ્રસિદ્ધ પંડિત શ્રીધર પંડિતે
એક ઉત્પ્રેક્ષા શ્લોક લખ્યો છે, સાગર લંઘિત સાગર લંઘિત વાનર કેમ તસ્ય ગંભીરતમ. રામસેનના બધા વાંદરા સેતુ ઉપરથી કૂદકા મારતા મારતા આખો સાગર ઓળંગી ગયા, એમને કંઈ સાગરની ખબર પડી? સાગરની ખબર ઉપરથી કૂદવાથી નથી પડતી. પણ આ પાતાળ નિમજ્જ પીવરતનું જાનાતિ મંદરા ચલો. સમુદ્ર મંથન વખતે પાતાળ સુધી ખોડી દેવાયેલો મંદરાચળ પર્વત છે એને સમુદ્રની ખબર પડે. એ જાણે સમુદ્ર કેટલો ઊંડો છે, કેટલો એનો પ્રવાહ છે, એમાં શું છે ને શું નથી એ મંદરાચળ જાણે. આપણું એ સદભાગ્ય છે કે આવા કેટલાક મંદરાચલો જેમણે શંકરાચાર્યના જ્ઞાન સમુદ્રનો પાર પામવા માટે આખી જિંદગી પોતાની જાતને ખૂંટાડી દીધી છે, એવા કેટલાક મંદરાચલો આપણી પાસે છે, અહીંયા હાજર છે અને આપણને એનો લાભ મળવાનો છે. કેટલો લાભ મળશે એ મને ખબર નથી. એ તો આ જ્ઞાન ગંગા 2.5 દિવસ વહેવાની છે. પણ આપણે તો સ્વમતિ પરિમાણા અવધિ ગૃહણ, આપણી અક્કલ પ્રમાણે આપણે એમાંથી થોડુંક લઈ લઈએ. પણ આ સત્ર એ આપણા બધાને માટે એક જ્ઞાનનો ઉત્સવ છે, અને આવા ઉત્સવો બાપુ વારંવાર ઉજવે છે. બાપુ દ્વૈતી છે કે અદ્વૈતી છે એ વિચાર મને હંમેશા ઘણી વખત પજવા કરતો હોય છે. પણ આપણે શંકરાચાર્યનો પાર નથી પામી શકતા એ તો આપણું કંઈ વાંક ન ગણાય, આપણે બાપુનો પાર નથી પામી શકતા ત્યાં સુધી ક્યાં જઈ જાય.